નમસ્કાર મિત્રો આજના વિડીયો અંદર જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેમાં મોડેલ પ્રશ્ન પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આપણે આજના વિડીયો અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલ માં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ મિત્રો વિષય છે તો કે વિજ્ઞાન ધોરણ છે મિત્રો 6

બરાબર જવાબ શું આવશે વિદ્યુત કોષ છે એ વિદ્યુત આપતું સાધન છે બરાબર જેને બેટરી પણ આપણે કહીએ છીએ બીજો સવાલ છે જે પદાર્થોની ની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેવા પદાર્થો કેવા પદાર્થો કહેવાય બરાબર પારદર્શક અપારદર્શક પારભાસક કે કાળા તેને કહેવાય મિત્રો પારદર્શક ત્રીજો સવાલ છે ફૂટપટ્ટી થી કોઈ વસ્તુ માપતી વખતે એક છેડા અવલોકન એક સેન્ટીમીટર છે ત્યારે બીજા છેડા અવલોકન તેર પોઈન્ટ બે સેન્ટીમીટર છે તો વસ્તુની લંબાઈ કેટલી

બીજો સવાલ છે ક્યારે પણ ખાલી જગ્યા તરફ સીધું જોવું નહીં બરાબર છે તો કે પણ સૂર્ય તરફ સીધું જોવું નહીં બરાબર ત્રીજો છે ખાલી જગ્યા એટલે રહેવાની જગ્યા તો નિવાસ આવશે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા આ એનો જવાબ આવશે બરાબર છે ચાલો નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર બે એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ આપ્યો છે

જોયે ક્વેશ્ચન નંબર વન બી છોડકા થોડો તમને છ વિધાન આપેલા છે સામેના જવાબ અલગ અલગ આપેલા છે તો સાચો જવાબ શું હોય તે આપણે ફાઇન કરવાનું છે ઓકે પહેલો સવાલ છે મિત્રો કે જમીન ઉપર ગોકળ ગાય ની સ્થિતિ બરાબર તો આમાંથી કયો જવાબ આવશે તો આમાં આવશે મિત્રો પહેલામાં ધીમી ગતિ એટલે પહેલામાં આવશે ડી જવાબ ધીમી ગતિ બીજો સવાલ છે જમીન પર ગબડતા દડાની આગળ જતી ગતિ તેને શું કહેવાય સરળ રેખીય વર્તુળાકાર એટલે જવાબ આવશે એ ત્રીજું છે એસઆઇ એકમમાં લંબાઈનો એકમ બધાને જ ખબર છે શું આવશે મીટર આવશે એટલે એફ આવશે આમાં પછી લોલકની ગતિ તો લોલકની ગતિ કેવી તો કે આવર્ત ગતિ આવે એટલે આમાં જવાબ આવર્ત ગતિ આવશે પછી પાંચ નંબર છે સિપાહીઓની માર્ચ પેરેડની ગતિ પરેડની ગતિ તો કેવી આવશે સુરત ગતિ આવશે એટલે આમાં જવાબ આવશે બી અને પછી ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ તો કેવી આવે વર્તુળાકાર એટલે જવાબ આવશે સી બરાબર તો આ રીતનો કંઈક તમને છ જોડકાનો જે ત્રણ બે માર્કસનો પ્રશ્ન છે એનો જવાબ હતો.

ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે એમ કહી શકાય કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ આકાર ધરાવતા હતા ત્રીજો સવાલ છે પડછાયો કે પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે જેને પડછાયો કહે છે ચોથો સવાલ છે પર્વતીય બકરીની વિશેષતા જણાવો તો મિત્રો પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે ખડકાર ઢાળ પર દોડી શકાય

ચંદ્ર પ્રકાશ સ્થાન ગણાતો નથી બરાબર ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેના પ્રશ્નો ના થી આઠ વાક્યમાં ઉત્તર આપો એમાં પેલો સવાલ આપ્યો છે પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો તો કે એક વાયર ઉપયોગ કરી વિદ્યુત કોષ અને ટોચ ના બલ્બ જોડાણ કરવું વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો આ ક્રિયાઓ દ્વારા સ્વીચ નું કાર્ય સમજવું બરાબર તો તમે જોઈ શકો છો જવાબ આપ્યો છે પેલા આકૃતિ આપેલી છે સેલ છે જેમાં એક બાજુ પોઝિટિવ ચાર્જ એક બાજુ નેગેટિવ ચાર્જ છે સામગ્રીમાં વિદ્યુત કોષ બલ્બ એક વાયર અને બરાબર આ રીતનું કઈક જોશે એની અંદર ચાલો તમે જોઈ શકો છો આપેલ બરાબર એક થી છ મુદ્દા તમને આપેલા છે જે પદ્ધતિ છે તમારી પછી નું અવલોકન આવશે અવલોકનના બે મુદ્દા છે પછી આવશે નિર્ણય બરાબર કે સ્વિચ નું કાર્ય છે બરાબર ચાલો રેડી બીજો સવાલ છે તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોની યાદી કરો તેમના તેમના ચિત્ર દોરો તો પહેલું આવશે વીજળી નો બલ્બ બીજું આવશે ફાનસ ત્રીજું આવશે મીણબત્તી ચોથું આવશે ટ્યુબલાઇટ અને પાંચમો આવશે ટોર્ચ જેનો પણ જવાબ તમે આની અંદર જોઈ શકો છો બરાબર તો મિત્રો આ રીતનું કઈક ધોરણ છ ના વિદ્યાર્થીઓનું જે મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હતું તમે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો તમારા વિડીયોને પહોંચાડો મળીશો નવા વિડીયોમાં નવા પેપરમાંથી ગુડ બાય થેન્ક યુ